السلام علیکم ورحمت اللہ وبرکاتہ قابل احترام حاضرہ جلسان عزت محترم علماء کرام گامنا وڈیرو یوانو بارکو پردہ پاچھر مری ماں بہنوں آپ سو جانو چھو کہ آجنا فتنانا سمے ماں دینی تعلیم ضروریات مسلمونا ماتے انیواریہ چھے આ શુભ હેતુથી અલ્હમ્દુલિલ્લાહ આજથી 20 વર્ષ પહેલા આ વિસ્તારના અંદરમાં મસ્જિદ અને મદ્રેસાની જરૂરત પેશ આવી તો સખીદાતાઓના સહયોગથી અલ્હમ્દુલિલ્લાહ આ વિસ્તારના અંદરમાં ઇખલાસ સેવા ટ્રસ્ટ સંચાલિત મસ્જિદ અને મસ્જિદ ઉમર રદિયલ્લાહુ તઆલા અન્હુ અને મદ્રેસા ઉમર રદિયલ્લાહુ તઆલા અન્હુ એના સંચાલિતને ચાલુ કરવામાં આવી એવું કહેવાય છે કે આ સંસ્થા આજ સુધી એવું કહે કે સખી દાતાઓનાથી જ આ સંસ્થા ચાલી છે અને ચાલતી રહે છે પણ હંમેશા આપણો અસલ જે મકસદ છે તે એ છે કે હરેક ઘરના અંદરમાં એવું કહેવાય છે કે આ મક્તબી તાલીમ આ બચ્ચાઓના જરીએ દીનદારી પહોંચે અને બીજું જે અસલ મકસદ જે છે મદ્રેસા અને મસ્જિદના માટે જેવી રીતના તાલીમની જરૂરત છે એ જ રીતે મસ્જિદની આર્થિક જરૂરિયાતો પણ છે જેમ કે આ મસ્જિદ અને મદ્રેસાનું તમે જો જોવામાં આવે તો સખી દાતાઓના તરફથી પગારનો જે પૂરો ખર્ચો એ ટાઉનથી જ પૂરો થાય છે બાકી એની જે આવક છે એ એમ કહેવાય છે કે આ મદ્રેસાની 15,400 રૂપિયા ખાલી આવક છે જે તમે જોઈ રહ્યા છો એના મકાનમાં આટલે જ છે એના 12,000 રૂપિયા આવે છે બે મકાન લીબાડા ફળિયામાં છે એના 2,000 રૂપિયા આવે છે અને બીજા અહીંયા એક મકાન છે એના 1,000 રૂપિયા આવે છે એમ કરીને 15,400 જેટલી એની આપણી ઇન્કમ છે એવું કહેવાય છે કે 48,000 થી 50,000 રૂપિયા એના ઉપરમાં આપણે ઘટે છે તો આજે આપણે રકમ ઘટે છે તો તેના માટે અમે લોકો જેવી રીતના આપણા મરહૂમ કાળી જાવીદ સાહેબ હતા કે અલ્હમ્દુલિલ્લાહ લોકોને કહેતા હતા લોકોના પાસે જઈ જઈને એ વસ્તુને પૂરી કરતા હતા અને આપણો જે ચંડો થાય છે રમજાનના અંદરમાં તો તે 4 થી 5 લાખ રૂપિયા જેટલો આપણો ચંડો થાય અને એ જે ઘટતી રકમ એના અંદરમાંથી વાપરતા હોય છે અને જો જરૂરી કોઈ વસ્તુ આવી જાય જેવી રીતના મસ્જિદના અંદરમાં કોઈ મેન્ટેન આવી જાય મદ્રેસામાં આવી જાય તો એના માટે ગામના અંદરમાં તાત્કાલિક મળસામે નીકળવું પડતું હતું અને અમારી પણ એ જ હાલત છે તો એના માટે અમે લોકોએ હમણાં એવું વિચાર્યું કે ભાઈ આપણે આ મદ્રેસાને પગભર કરીએ જો એ પગભર થશે તો આપણે અસાતીજાઓએ જે મહેનત કરેલી છે છોકરાઓ પર એમ કહેવાય છે કે આ મદ્રેસાના અંદરમાંથી લગભગ 5-1 છોકરાઓને હિફ્ઝે કુરાનની સનદ પણ આપવામાં આવી છે અને સાથે સાથે આપણી જે નવજવાન છોકરીઓ છે જે 14 થી 15 વર્ષની છોકરીઓ તો એ લોકોના માટે એક ક્લાસ ચાલુ કરેલી છે જેમાં એક મુઅલ્લિમા રાખેલા છે અને એ લોકોને જરૂરી મસલા મસાઈલ શીખવવામાં આવે છે જેથી કોઈ આ દીનની આ જરૂરી મસાઈલ મસલાઓથી વંચિત ન રહી જાય અને અમારે જે મારે જે તમારા અગાડી સૌથી પહેલા આટલે આવવાનું મારું કારણ એ જ છે કે હું તમારા અગાડી મારા ગામવાસીઓ જ્યારે જ્યારે કોઈ પણ ગામના અંદરમાં કોઈ પણ સંસ્થાઓને એમ કહેવાય છે કે હાથુરણના અંદરમાં કોઈ પણ સંસ્થાને કોઈ પણ આર્થિક મદદની જરૂર પડેલી હોય અને કોઈ પણ કદમ આપણે આગળ ચાલવાના હોય તો ગામવાળા દિલ ખોલીને આગળ આવેલા છે અને વિદેશમાં રહેતા મારા ભાઈઓ હેને તો એ લોકો બધા પણ આના અંદરમાં ખૂબ આગળ આવેલા છે અને આગળની બીજી બધી સંસ્થાઓને પણ આ મદદ કરેલી છે જેવી રીતના સાદિકભાઈ કોલિયા અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ પાક એમને આખિરતમાં બી અને દુનિયામાં બી એનો બદલો આપે આ મકાન આપોને દીધા તો એના અંદરમાંથી આટલી આવક આપણી આવે છે અને જે હમણાં અમે લોકોએ જે હમણાં આ નવજવાન મારા દોસ્તારોના હાથે અમે લોકોએ જે આ બધા અમારા ટ્રસ્ટીઓના હાથે મશવેરો કરીને અમે એવું વિચાર્યું કે ભાઈ આપણે કંઈક ને કંઈક ધંધો કરીએ જેવી રીતના કે ભાઈ આપણે આપણા અસાતીજાઓનો પગાર પૂરો કરી શકીએ આપણા અસાતીજાઓનો પગાર જે છે એ 6,500 જેટલો પગાર હોય છે હવે તે પણ આપણે આ મસ્જિદ મદ્રેસા એટલો પોતાના પગ પર નથી કે આપણે એ પૂરો કરી શકીએ તો અમે લોકોએ હમણાં હલીમ બનાવવાનું વિચાર્યું અને એને વેચ્યું તો એના અંદરમાં બી ગામવાળાએ એટલો જ બધો અમારો સાથ આપ્યો બલકે આજુબાજુના ગામવાળાએ પણ સાથ આપ્યો
तो हमें 1,74,000 में हलीम वेचो, 1,74,000 में हलीम वेचो तो एना अंदर में अमोने खर्च थयो 1,00,000 रुपया, અને એના અંદરમાં 92,000 રૂપિયા તો અમોને લીલા લોકોએ અમોને મદદ કરી કે કદાચ એ લોકોને કઈ ખોટ નહીં ચાલી જાય, તો અલ્હમ્દુલિલ્લાહ એ રકમ પણ આપણને મળી, તો નફો બી આપણને મળ્યો અને જે મુદ્દલ ઉઠી એ પણ આપણને મળી. તો એના અંદરમાં આપણે રફીકભાઈ વડદલિયાએ માશાલ્લા આપણને 15,000 રૂપિયા જેવી મદદ કરી, જુબેરભાઈ બધા એમણે 9,000 જેટલી મદદ કરી, મૌલાના આરિફ સેદુ એમણે 12,000 જેવી મદદ કરી, એવી રીતના ઘણા લોકો છે એ લોકોએ મદદ કરી. એમ કરીને આપણી જુનેદભાઈ હાંસા છે એમણે 12,500 રૂપિયા આપણને મદદ કરી, તો આપણે 92,000 જેટલી એ લોકોએ મદદ કરી. તો આ જે વસ્તુ થયું તો એનાથી એવું સમજો કે અમારા પાસે આપણા 2 મહિનાનો પગાર બચેલો હતો, તો આનાથી અમારા પાસે એવું સમજો કે બીજા 3 મહિનાનો પગાર અમારા પાસે આવી ગયો. તો નજીકમાં આવી રહી છે રમજાન, ને આપણે આ મદ્રેસાના માટે એવું વિચારી રહેલા છે કે પોતાના પગ પર ઉભો થઈ જાય, કે જે પણ ખર્ચો મદ્રેસાનો 61,000 રૂપિયાનો છે તો એના માંથી 15,000 રૂપિયા તો આપણી આવક છે, તો આપણે જે ઉપરની રકમ છે તે કોઈ પણ હિસાબે મદ્રેસા ને મસ્જિદ ની એવી કોઈ ઇન્કમ થઈ જાય કે એવી કઈ વસ્તુ આપણે કરીએ, તો આપણે લોકો પાસે મસ્જિદ ના અસાટીજાઓના માટે આપણે માંગવાનું નહીં રહે. અને જો મોલસાબોનો પછી આપણે પગાર પણ વધારી શકીએ, જેવી રીતના એ લોકોની મહેનતને તમે જોઈ રહેલા છો, આ વિસ્તારના અંદરમાં એ લોકોએ જે મહેનત કરી છે, તો અલ્હમ્દુલિલ્લાહ આ વિસ્તારના નવજુવાનો જે હમણાં દાવતો તબલીગના અંદરમાં જોડાઈને પોતે જે મહેનતના અંદરમાં લાગેલા છે તેવી આ મદ્રેસાનું જ પરિણામ છે. તો મેં મારા ગામવાસીઓથી વિનંતી કરું છું કે આ મદ્રેસાના ટાઉનના માટે અમે લોકોએ ટ્રસ્ટી લોકોએ એ વસ્તુ વિચાર્યું છે કે સંજાલી જેવા વિસ્તારના અંદરમાં આપણે પ્લોટને ખરીદીએ અને એના ઉપરમાં કોઈ રૂમ બનાવીએ અને ભાડેથી આપીએ. અહીંયા પણ આપણે છે જગ્યા, તો આના ઉપર પણ ચલાવી શકીએ છે, પણ આના ઉપરમાં મકાનની સાઈઝ મોટી છે, આપણો અંદરમાં આપણા પૈસા વધારે જાય છે અને એ મકાનનું ભાડું ઓછું રહે છે, એટલે ખાલી એટલી જલ્દી એ ભરાઈ જવા આપણે પૈસા લાખીએ તો એટલા જલ્દી નીકળી નહીં શકે. પણ એ વિસ્તારના અંદરમાં આપણી જો અગર 40,000 થી 50,000 રૂપિયા આવક થઈ જાય તો એના માટે સૌથી પહેલા આપણે 20-1 લાખ રૂપિયાના પ્લોટ લેવા પડે. તો અમારા પાસે અલ્હમ્દુલિલ્લાહ એ વસ્તુની અમે જે હમણાં આ 1 મહિના અગાઉથી વાત કરી લોકોના આગળ, તો અલ્હમ્દુલિલ્લાહ એના માટે પણ અમને આપણે UK થી અમલા ફેમિલી તરફથી ઇકબાલભાઈ કરોડિયાના હસ્તે 2,85,000 રૂપિયાની મદદ થઈ કે તમે પ્લોટ લ્યો કા પછી એના અંદરમાં બાંધકામ કરો. ઉસ્માનભાઈ કરોડિયાના તરફથી 50,000 મળ્યા, જે આપણા માસ્ટર સાહેબના હસ્તે આપણને મળ્યા છે. આપણે 1,98,000 એના માટે અયુબભાઈ લીમાડાએ UK થી મોકલ્યા. આપણે 28,500 મુન્નાભાઈ તગારીના હસ્તે ઇસ્માઇલભાઈ તગારી તરફથી મળ્યા. અને 40,000 ઇકબાલભાઈ કચાટના હસ્તે મુસ્લિમભાઈ તરફથી આપણને મળ્યા. અને 15,000 ઇકબાલભાઈ કચાટના હસ્તે પગાર માટે એક મુસ્લિમભાઈ તરફથી મળ્યા. 20,000 રૂપિયા ઇકબાલભાઈ બડાદના હસ્તે આપણને મળેલા છે. ગરમ પાણી માટે સોલર છોટાભાઈ ટગારી એમણના તરફથી લગાવી દેવામાં આવ્યું. અને લાઇટના માટે જે સોલર કે ભાઈ લાઇટ બિલના અંદરમાં ઘટાડો થઈ જાય, તો અલ્હમ્દુલિલ્લાહ હવે પછીનું જે બિલ છે, પહેલા 2,500-3,000 આવતું હતું, હવે પછી એ કદાચ 200-300 રૂપિયા આવી શકે, ઓછું થઈ જશે એકદમ. તો એ ખર્ચો અલ્હમ્દુલિલ્લાહ છોટાભાઈ ટગારીના હસ્તે કેનેડા વાસીઓ તરફથી આપણને ઉપર લગાવી દેવામાં આવ્યું. અને તે પછી આપણા મુન્નાભાઈ ટગારીના હસ્તે એક બહેન તરફથી, જેવી રીતના એવું કહેવાય છે કે ભાઈ આજે હરેક મસ્જિદના અંદરમાં એસીની જરૂર, આ વસ્તીના લોકો તો કોઈ કહેતા નથી કે અમને એસી રાખી દો, પણ તે કોઈ એક બહેનના દિલમાં આવ્યું તો એ બહેને એસી પણ અંદરમાં ફિટ કરી આપ્યું. અમને તો એ ફિકર હતી કે એસી ચાલુ ઘણું લાઇટ બિલ વધારે આવે તો ખર્ચો વધી જાય, પણ અલ્હમ્દુલિલ્લાહ એના માટે પણ કેનેડા વાસીઓએ આપણને આ સોલર લાગી દીધું. હવે સૌથી મોટો જે પ્રશ્ન આપણા અગાડી છે એ પ્રશ્ન એ જ છે કે આપણે આ મસ્જિદ મદ્રેસાની ઇન્કમ એવી કરી દઈએ કે એને જે મહિનાનો ખર્ચો જે છે એ એના અંદરમાંથી નીકળી જાય. તો એના માટે 20-1 લાખ રૂપિયાના પ્લોટ થાય, તો આટલી રકમ અમારા પાસે 5-6 લાખ રૂપિયા થઈ ગયેલા છે. તો ગામના લોકો, મારા વડીલો જે વિદેશના અંદરમાં રહેતા છે, તે લોકોને જાણ કરે કે આ મદ્રેસાના ટાઉનના માટે ખૂબ આગળ આવે ને આ વસ્તુના અંદરમાં અમારી ખૂબ મદદ કરે. અલ્હમ્દુલિલ્લાહ
आ काम अगर थई जशे तो पछी ऊपर 50 लाख रूपियानुं बांधकाम करी देशुं तो टोटल आपणे 71 लाख रूपियानो खर्चो छे तो आपणे आपणे 40 थी 50,000 रूपिया आरामथी इनामदारमांथी आपणुं भाडुं आवी जशे तो आ मदरेसानो जे निभाव फरज छे ए अल्हम्दुलिल्लाह आवी रीतना पूरुं थशे। બસ આટલું કહીને હું રજા લઉં છું, ખૂબ ખૂબ ગામવાળાનો આભાર માનું છું કે ભાઈ અમે જે પણ મહેનત માટે આગાડી નીકળ્યા હરેક મહેનતના અંદરમાં ગામવાળા આગાડી આવ્યા ને અમને ખૂબ સાથ આપ્યો, અમારા ઉસ્તાદોનો બી ખૂબ સાથ મળ્યો, અમારા ત્રસ્તીઓનો પણ ખૂબ સાથ મળ્યો ને અહીંયાના લોકોનો પણ ખૂબ સાથ મળતો રહે છે ને હજુ બી આશા છે કે તમામ ગામવાસીઓથી હું અપેક્ષા રાખું છું।